સુરતમાં પૂર્વ એમએલએ ઝંખના પટેલના ફાર્મ હાઉસ પર ડિમોલિશનની કામગીરી, એરપોર્ટની સામે ડુમસ રોડ પર પાલિકાની ડિમોલિશનની કામગીરી. ટીપી રોડને નડતરરૂપ ફાર્મ હાઉસનો અમુક ભાગ તોડી પડાયો. એરપોર્ટની સામે ઝંખના પટેલનું ઇન્દ્રરાજ ફાર્મ હાઉસમાં કિચન સહિતનો ભાગ રોડ એલાઇમેન્ટમાં હતો. ફાર્મ હાઉસમાં ડિમોલિશનની કામગીરી કરીને રસ્તો ખુલ્લો કરાયો. વધુ માહિતી સાથે સંવાદદાતા નિર્મલ પટેલ લાઈવ જોડાયા છે. નિર્મલ, સુરતમાં પૂર્વ એમએલએ ઝંખના પટેલના ફાર્મ હાઉસ પર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. શું કામગીરી ચાલી રહી છે હાલ? જી ચોક્કસથી વત્સલ, કે સુરત એરપોર્ટની સામે ડુમસ રોડ જે આવેલો છે એ ડુમસ રોડ પર પાલિકાએ કાર્યવાહી કરી છે. પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલનું આ રોડ પર એનું ઇન્દ્રરાજ ફાર્મ હાઉસ આવેલું છે. એ ફાર્મ હાઉસનો જે કમ્પાઉન્ડ વોલ અને જે ગેટ સહિતનો જે ભાગ હતો એ ભાગ ટીપી સ્કીમમાં નડતરૂપ હોવાને કારણે આ જે ભાગ છે એ ભાગનું હાલ ડિમોલેશન કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પાલિકા દ્વારા જે ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે આ જે રોડ છે એ ટીપી રોડમાં આવતો હોવાથી જે ભાગ ટીપી રોડમાં આવતો હતો એ ભાગને ડિમોલિશન કરવામાં આવ્યું છે. અને જાણવા મળ્યું છે કે આ ડિમોલિશન પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલે સ્વૈચ્છિક સંમતિ પણ આપવામાં આવી હતી અને આ સંમતિ આપ્યા બાદ ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ જે ઇન્દ્રરાજ ફાર્મ છે એ ઇન્દ્રરાજ ફાર્મનું આ જે મકાન જેમનો એન્ટ્રન્સ મકાન બનાવવામાં આવેલું હતું અને અહીં કિચન જે બનાવવામાં આવ્યું હતું એ કિચનનો જે થોડો ભાગ હતો એ ડિમોલિશનમાં આવતો હોવાથી ડિમોલિશન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને જે ઝંખના પટેલે છે તેમણે જ આ સંમતિ આપી હતી અને ત્યારબાદ પાલિકાની ટીમ દ્વારા આ ડિમોલિશન કરવામાં આવ્યું છે. નિર્મલ, માહિતી સાથે જોડાવા બદલ આભાર. સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો. અઠવા લાઇન્સ સ્ટેશન વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતના છે. સુરત શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો. શહેરના કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદ ન થાય. વાત કરીએ તો અઠવા લાઇન્સ સ્ટેશન વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદ પડતા જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી.